અરે એક જગ્યાએ અમારે આની વાત ના કરતો, અમારે મોવાની અમારે એસટી ડેપો જુગાર રમતા હતા તેમના. હણ પોલીસની ગાડી આવી ગઈ, વીહ રમતા થ જાહેરમાં રમો છો. હું લાગે આમ ઉપર બોર્ડ જુઓ તો એમાં લખ્યું હતું ખેલે ગુજરાત. જીતે ગુજરાત. કે તમારો બાપ ખેલ જગતનું છે કે આ ખેલ જ છે, આ ખેલ જ છે. નાખા બબે બબે બધાને ચડાવતા હતા, ચાર જણા પોલીસ કે એ પહેલા સડી ગયા. પોલીસે કીધું તમે કેમ દોડીને સડી ગયા, કે ઓલે ખરા ઉભા ઉભા જવું પડ્યું હતું સાહેબ. ઓલો કોઈ રીતે મત દે નહીં ભાઈ, કોઈ રીતે મત ન દે. એટલે કીધું કે ભાઈ દઈ દે, તાકે હું યાદ કરું છું કે આ પીધું એ કઈ પાર્ટી વાળા દઈ ગયા. સાહેબ મત દેવો એ આપણો જન્મજાત અધિકાર છે, પવિત્ર મત એને પવિત્ર કીધો છે. આપણે દેવું ને હારા માણસ જરૂરી છે. નગર અમારે એક ધારાસભ્ય અહીંયા સુટાઈને ગયા ને, ત્યાં ગાંધીનગર કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે, તા સારું હોય તો દેશી ફાવે લે. ઓલા ભાષાનું કે એની પીવાનું સમજતા બોલો. એટલે હું વાત કરતો કે અંદર જે વસ્તુ પડી હોય એ પોતાની આંખની અંદર એ માણસને દેખાય આવતું હોય છે. અંદર જે પડ્યું હોય એ આંખમાં દેખાય, અને એટલે જ વિરાટ રૂપ દેખાડતી વખતે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે ધનંજય, હે અર્જુન, હવે હું તને મારી દ્રષ્ટિ આપું તો જ તું જોઈ શકીશ. સદગુરુ આપણને શું કરે છે, આપણને દ્રષ્ટિ આપે છે કે હવે હું તને મારી દ્રષ્ટિ આપું ને એ દ્રષ્ટિથી તું જગત જો તો જગતમાં તને જીવવા જેવું લાગશે. અને હું હકીકત કહું છું સાહેબ કે રૂપિયાવાળું થતાંય વાર નથી લાગતું અને રૂપિયા વયા જતાંય વાર નથી લાગતી, પણ ખાનદાનીને આવતાંય પેઠિયું લાગે છે અને ખાનદાનીને જાતાંય પેઠિયું લાગે છે. ભલા માણસ હે જેના ખાનદાનીમાં જેના લોહીમાં સાહેબ દાતારી પડી હોય એ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઉચ્ચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત, દાતારીના ટ્યુશન ન દેવાના હોય. નકર આ એક એક લાખ ને પચાસ પચાસ લાખ ને જમીનના દાનને દઈ દેવી નાની માના ખેલ નથી સાહેબ. દીકરાને ભરતી કરી દેવો એ નાની માના ખેલ નથી. દીકરાને એમ કહેવાય સંતને હોપી દેવો એ નાની માના ખેલ નથી. પણ સાહેબ એ જન્મો હોય છે એ માટે એટલે આ બધું થતું હોય છે. મારો કહેવાનો અર્થ, સમય હાથમાં આવી જાય એનો સદુપયોગ કરી લેવો. આ હોસ્પિટલ તો બનશે જ, પણ એમાં એ હોસ્પિટલના કાંગરા રહે ત્યાં સુધી આપણી પેઢીઓ નામ લે કે અહીંયા મારા દાદાનો ફાળો હતો, અહીંયા મારા બાપાનો ફાળો હતો. એ અવિરતપણે યાદી રહી જાય ને એ જ મોટામાં મોટું જીવન છે. અહીં ફરી વાર અહીંયા આવ્યું છે નામ, બહુ સરસ છે, નૈમિષભાઈ, સ્વર્ગસ્થ નૈમિષભાઈ કાનજીભાઈ લિંબાચિયા, એમના સ્મરણ અર્થે હસ્તે અતુલભાઈ કાનજીભાઈ લિંબાસિયા અહીંયા 5,55,555 રૂપિયા આપે છે. જોરદાર તાળવી નાગળાથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ, જે હો. વસંતભાઈ નાનજીભાઈ લિંબાસિયા, વસંતભાઈ નાનજીભાઈ લિંબાસિયા એમના તરફથી પણ 5,55,555 આવે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. સરદાર ક્લબ ડિસ્કો દાંડિયા એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળવી નાગળા છે બધાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વર્ગસ્થ સંજયભાઈ લાખાભાઈ રંગાણી હસ્તે ભરતભાઈ લંગાણી, દિલીપભાઈ લંગાણી, કિરીટભાઈ લંગાણી, પરેશભાઈ લંગાણી અને સાગરભાઈ લંગાણી તેમના તરફથી 51,151 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ. આવજો આ પાછા પાના તમે હાચવી જો બાપા. હા આમ પછી આવો કાર્યક્રમ થતો હોય ને તો અમુક પછી સીડીઓ જોવે ને તે અમારે એક મહાત્માજી જોઈ ગયા, અરે માયા આયર કા પ્રોગ્રામ કરના હૈ, કુંભ કે મેળે મેં જાના હૈ, ભંડારા કરના હૈ. તો મને ઘનશ્યામભાઈ લાખાણીએ તારીખ આપી, ઘનશ્યામભાઈ મને કીધું મને કે મહાત્માજી છે ને એને કુંભમાં જવું, કે કાંઈ વાંધો ને આપણે ત્યાં એક ફરફુદડી ફરી આવીએ. તે અમે આમ વચ્ચે વચ્ચે આમ ફાળો બોલીએ ને
પટેલ સાહેબ, એક ભાઈએ મને કીધું, મને કે માયા ભાઈ તમે વચ્ચે બોલો ને તો આ કાર્યક્રમનો દોર તૂટે. મેં પણ એના માટે પ્રોગ્રામ છે એ તો તમારે, મેં કીધું ખબર હોવી જ જોઈએ કે વચ્ચે નામ બોલાશે એના માટે જ પ્રોગ્રામ છે. મને કે ખર્ચો કેટલો છે? મેં કીધું એ મહાત્માને ખબર, મહાત્માજી બેઠા હતા, કે મહાત્માજી ખર્ચો કેટલો? 4 બોરી ખાંડ, 200 બોરી આટા, 500 ડબ્બા ઘી, ગાયકા. બોલો કે બધું આવી જાય, લિસ્ટ તૈયાર કરી નાખો, બધું આવી જાય, ફાળો નહીં. કે આ બાત હે, બાપુની જટા છૂટી ગયો એને, કારણ કે અવતાર હો ગયા. મેં બાપુ હો ગયા, મારે કે બાસ 20 મિનિટ કુછ બોલને કા નહીં આય, પ્રોગ્રામ કરીને અમે તો વહી ગયા. હમણાં ફોન આવ્યો, ઓ માયા ભાઈ વો બોલા થા વો કોણ હે? મેં કીધું એ ઘનશ્યામભાઈને ખબર, એ મને ખબર નથી. આમાં ઘણી વાર આ ભાવ વગરની ભક્તિ નકામી એટલે કવિએ કીધું છે. સ્નેહ વગરનો સોગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું. ઘણા આપણે વાંઢા એમ કે આવ્યો અમારી ઘરે, તારી ઘરે હું તપેલું ધોવાવું મારે. અમારો ભૂરો સુરત રહેવા ગયો ને સ્વામીજી, ત્યારે એ હું જ્યારે સુરત પ્રોગ્રામમાં જાઉં એટલે એને ખબર પડી જાય, કારણ કે બધા જાહેરાતું બોર્ડને વાંચી જાય, એટલે એનો ફોન આવે મને કે ધીલે આવવાનું તેઓ, આ વખતે આપણે ધીરે આવવાનું તે. મેં કીધું ભૂરા મોડું થઈ જાય પ્રોગ્રામના ટાઈમે, પ્રોગ્રામ મને કે પૂલું ત્યાં પછી હું હોય, સારું લેવું મેં પૂલું થાય પછી આવજો. તે પ્રોગ્રામ આવ્યો ભાઈ 5:30 વાગ્યા સુધી, 5:30 પ્રોગ્રામ પૂરો કરીને 6 વાગ્યા અને ઘેરે પહોંચ્યા, મોં હુજણું થઈ ગયેલું. મેં એનો ડોરવેલ દબાવ્યો, આખું છોડતો છોડતો દરવાજો ખોલ્યો, મને કે હાથે ને આવ્યા કે હું આવ્યા છે ને દા, મને કે હાલું થઈ લો બે બે. તો હું ત્યાં બેઠો 10x10 ઓરડી પલંગ હેઠેલી પ્રાઇમસ કાઢ્યો ગભ દઈ, મને કે તમે હવા બવા ભરીને આમ સદું કરતો હતો, હું દૂધની કોથળી દેતો આવું. હું કહું મારા 2 ટકા એ તો પી આટો ગયા ને, તમને નથી ખબર આટો ગયા, એ તો આટો ગયા. મેં કીધું બોલો ભડભડ્યો પ્રાઇમસ હવા વાળો, અને હું ઘડીક ભૂલી ગયો હું કોણ છું. ભૂરો દૂધ લઈ ગયો, એકલો જ હતો ઓરડી માં, ખરડ ખરડ તો એક કેદુનો પડતર પીડ્યો છે, પિયર ગયા તેદુનો પડતરમાં, તેમાં ઓલું બંડલમાં ફૂરથી પાછું ઓલવાય જાય. એમ આપણને આમ પછી ખબર કે હવે આ શું કરવું, એ પછી તો હવે કાંઈ કામ તો હતું નહીં. એ હાણસીનો દાંડલો બંડલમાં ભરાયો ને પાછું બંડલ ખોલ્યું ને ફૂંક મારી તો ઓલી રાખ બધી ઉડીને મોઢા ઉપર મારે, આ બધી મારી વાત છે ભાઈ. અને એમાં લાઇટ ઝટકો ખાઈ ગઈ, અંદર પરસેવો વળતો હતો, ગરમી થતી હતી, તો હું વળી એક હાથમાં બંડલ ને એક હાથમાં પ્રાઇમસ લઈને બહાર આવ્યો. તા પાડો એ બાયુ જોઈ ગયો, એટલે હવારના પરમાં રિપેરિંગ વાળો આવ્યો, તે બબે પ્રાઇમસ એ થઈ ગયા કે આ રિપેર થઈ જાય, ત્યારે ભાઈ આ થોડુંક જોઈ લેજો ભાઈ. ભૂરો ભટકાણો તો આવું છું બોલો. અરે તમને કહું, એ ભૂરાને અમે જોવા, ભૂરાને છેલ્લી વાર હારે હું ગયેલો સ્વામીજી જોવા, કારણ કે એણે 35 જગ્યાએથી જોઈ આવ્યો હતો, જોવામાં એક્સપર્ટ થઈ ગયેલો, જોવામાં એક્સપર્ટ. હવે તો બીજા હવે છોકરા કોઈ જોવા જવાનું હોય ને ભૂરાને મળે, કેમ બેસાય કેમ બોલાય આને બધી ખબર, કારણ કે જૂની ગાડી તમે લ્યો ને પછી તમારે ગેરેજે ન જવું પડે, અડધું કામ તો તમને આવડી જાય. એમ અમારો ભૂરો છેલ્લી ટ્રાયો 45 વર્ષે પગી ગયેલો, મને કે તમારે આવવાનું તે છેલો આતો માયાભાઈ, આ વખતે ન થયું એટલે આપણે જીવનમાંથી ગાય શોધી નાખવાની છે. મેં કીધું પણ એમાં હું આવું તો શું થાય? મને કે ફેલ પડે 50% ફેલ પડે, ગામમાં ખબર પડી જાય કે માયો આયલ ભૂરાની હારે આવ્યો, તે મુદતિયાને લઈને આવ્યા ત્યાં ફલાણા ભાઈની ઘરે ધોવાયા તે. તો મને કે ગલધનીને કેવો પાવત આવે કે માયાભાઈ ધીરે આવ્યા, મને કે કેટલું એમ આપણી માલી વેલ્યુ વધી જાય ને. મેં કીધું હાલ ને આવું, તો અમે ગયા અહીંયા. આગળ તમને ખબર છે કે તોતળું બોલતો એટલે કાકાએ ના પાડેલી, તું બોલતો નહીં, તું બોલી તો તોતળું સમજીને, હકીકત એવું જ થતું. 35 જગ્યાની રિટર્ન જે આવ્યાનું કારણ એ જ હતું. ન્યાજીને પૂછે ઓલા વેવાય કેમ છે અમારો બંગલો, તો ભૂલો કે તલત તે હો, તાર દીકરી જ દુખણા લીલે આવજે હો મારા ભાઈ. એટલે મેં ભૂરાને કીધેલું કે ભાઈ તારે હવે તું આ બોલ છો તોતલાપણું છે, અંગ્રેજીમાં તોતલાપણું ન આવે, તારે બોલવું હોય હા પડ્યું ત્યાં યસ કહેવાનું, બરાબર છે ત્યાં ઓકે, બહુ સરસ તો ગુડ, બસ એટલું જ, યસ નો ફાઇન ઓકે ગુડ.
એટલું તો અહીંયા રહે જ ને, અને એ વખતે તો રહે જ, કારણ કે પરિસ્થિતિ જે હતી શેલો રાઉન્ડ. અને અમે ગયા, અમે અહીંયા બેઠા એટલે ઓલી દીકરી પાણી લઈને આવી, પાણી પાવા. તો ભૂરો મન મળ્યો કોણીમાં, મેં કે પાતું પાતું ફાઇનલ, મેં કે તારીમાં કામવાળી છે, હું પાકું પાકું. મને કે છેલ્લો રાઉન્ડ જો ને, એટલે ઉતાવળ રાખવી પડે ભાઈ. પછી તો વેવાય બેઠા, વેવાય બેઠા ને મેં બધાને ભૂરાને પૂછ્યું કે રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? ના. કેમ છે અમારું મકાન મકાન? ગુડ. ચાપણી પીશો? યસ. હામાવાળા ગોથું ખાઈ જાય, ભાઈ ભાઈ હો પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવાય ઘા નહીં. અને પાછો માયા આયરનો ભાઈ બંધ બોલાવો આપણી ભૂરીને. પણ ભાઈ ભૂરી આવ્યા, રાજકોટના એસટી ડોપિયાના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બાણને આવે, 160 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાસા. આમ હાલેતા પગના થડકે અભરાઈના ઓરા વાસણ ખખડે તમામ તમામ. હું કહું ભૂરા જો હવે આવ્યા. મને તે આતે, મેં કીધું બસ આતે છેલ્લો રાઉન્ડ. કીધું હા, તા તો ભૂરો હિંમતમાં આવી ગયો. મને કે હવે ભાદુ તો મારી ભમતા લાજે. મને કે માયાભાઈ પતંજલિની દવા લઈને પાતળા કરી નાખ્યું, બાકી જવાનું નથી તા તો. અને એ તે ચાલીને આવેલા, મહેમાન આવે ત્યારે જ ઓલી રજવાડી કીટલી કાઢી હોય, રજવાડી કીટલી, એ અમુકની કીટલી, અમુકની ઘીરે કીટલી જોઈ ને, અંદર બહાર સાફ કરવી હોય, પણ ઓલું જ્યાં કીટલીનું મોઢું હોય એમાં જ કોઈ સાફ ન કરે કાંઈ, નગર કાથીની દોરી નાખીને આમ ઘહી નાખતા હોય તો સારું. પણ અમુકના ઘીરે સ્વામીજી ચાની અમે કીટલી મોઢું જોઈ ને, ત્યાં ચા હરામ થઈ જાય, ગોબરા છોકરા નાક ભીર્યું હોય એમ મોઢું ભીર્યું હોય. આપણે આપણે જે વિવેક કરીએ છીએ ને, ભાઈને પેલા આપો, ભાઈને પેલા શું કામ, એમાં જે હોય ભાઈમાં વયું જાય એમ, બાકી કઈ વિવેક નથી. ચોખાઈ છે આ સ્વસ્થ અભિયાન, આ કેટલા વર્ષોથી હાલે સ્વસ્થ અભિયાન. અમારે પેલા ભૂરાને જ દેવાની હતી, ભૂરાને બોલવાની ના પાડી હતી, મૂંગું રહેવાનું ને અંગ્રેજી સિવાય બોલવાનું નહીં, એમાં ભૂરાને આપી રકાબી, ભૂરે લીધી. અંદર કીડી આવી, ભૂરો કીડી જોઈ ગયો. ધ્યાન દેજો વાત પર, હવે કીડી જોઈ ગયો એટલે આમ કીડી કાઢવા રકાબીમાં આંગળી નાખે તો કીડી તળીએ વહી જાય. હવે આ ટેવ કાકાને, આ બધાને નહીં ખબર પડે, આવી ટેવ કાકાને. કાકાને વેમ પડ્યો કે મારો દીકરો અહીંયા આપણું સતું ન કરે તો સારું. એટલે કાકે કોણી મારી, હું આમ આમ કરશો પીઝા. તો એ બિચારો હવે એને એ તો અંગ્રેજી નહોતું શીખવાડ્યું, હા કીડીનું અંગ્રેજી શું થાય વકીલ સાહેબ? આન 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 મિલો સજના, તો કીડીમાં આવો એમ. ટી ઇન ધ આન, એ તો એને શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો કે ત્યાં કાકા કે હજી જોવે નથી પીવી. હું કીધું કાકા કોણી મારી, હું નો દીકરો હું, તો મોઢા મારી ભાઈને ભવવાનું કીધું, 1.5 કલાક થાય ડમડમો સડેલો ભાઈ. અને ભૂરો ભણ્યો એ તારી તીલી, ત્યાં તીલી તીલી વાલી તા પીવાય, તાલીમાં ધાધલતા તા કન્યા બોલી, તીલી નથી થાની ભૂતિ તે. તા કન્યાની માં બોલી, ધોતું તું એવું ધલી ગયું યા. એ વકીલ સાહેબ નક્કી તો થઈ ગયું, પણ રસ્તે મને ભૂરે એક બોધ આપ્યો. મને કે માયા ભાઈ બધે બોધ મારી ગયો. શાના? એસટી ડેપોએ ઊભા હોય, મુસાફરી કરવી હોય, પેલી બસ મળે એમાં સદી જવાય. લક્ઝરીની વાતે રહી તો પછી સકોદામાં બેહીને જવું પડે.